बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। पीर सबजालिनी मध्य एशियानी मुसाफरी, चैप्टर नंबर 25। पीर नी धर पकड़। किला तरफ थी आवेला एक घोड़े सवार होए, जारे पीर ना हाथों ने चुम्मन आपवानो शुरू कर्यो, त्यारे साथियों मां व्यापायलो भय ओसरी गयो। ए लोको मोलायो हता अने किल्लामां रहता लश्करी अमलदारना अंगरक्षको हता। अजाणी जग्याए अणधारी रीते आ पहेला पण मोलाना आशिकोनो भेटो थई चुक्यो हतो। अहीं पण फिदाई मोलाईओ मळी गया, जेओ पीरने अतिशय आदर साथे किल्लामां लई गया। किल्लामां युरोपियन ढबनुं फर्निचर गोठवामां आव्युं हतुं। एक ओरडामां एक लश्करी युवान दमाम थी बैठो हतो। तेना आखा शरीर पर जात जातना हथियारों हता। पीर ने आ युवान सामे लावामा आव्या। पीरे तेना साथे हस्त मिलाप कर्यो अने सामे राखेल खुर्शी पर बेसी जवा जणाव्यो। पीरे कह्यू, आपना इलाका मा वसता नामदार आगा खान साहेबना मुरीदों ने मळवा माटे हूँ आव्यो छूं, अने सौथी पहला आपने मळता मने अतिशय आनंद थाय छे। मने आशा छे के मारा कार्य मा मने आपना तरफथी दरेक सहकार मळशे। पेलो अफसर हस्यो, तेणे जणाव्युं, आपने मळीने मने घणो ज आनंद थयो छे। आ पछी तेणे पीर साथे घणो वार्तालाप कर्यो, जेमां अहीं सुधी आवता मार्गमां केवी तकलीफ पड़ी वगैरे माटे पूछपरछ करी, अने पछी पासपोर्ट जोवा मांग्यो। दरमियान चा आवी। आ समय दरमियान एक बीजो अमलदार आवी पहोंच्यो, जे त्याना केप्टन ने ओळखतो हतो अने आगला अफसरनी जग्याए आव्यो हतो। पीरे तेमने कह्युं, आपना इलाकामां सगळी जग्याए अमारी जमात वसवाट करे छे। पेलो जमात शब्द सांभळीने आश्चर्य पाम्यो अने जमात शब्दनो अर्थ पूछता पीरे ते माटे घटતો ખુલાસો આપ્યો અને જવા માટે રજા માંગી। ત્યારે તેણે થોડો વધુ સમય બેસવા માટે આગ્રહ કર્યો, પણ પીરે જણાવ્યું, મને પ્રવાસનો થાક છે, તેથી હું થોડો આરામ કરવા ઈચ્છું છું। પરંતુ અફસરે વધુ આગ્રહ કરતા પીર ફરી બેસી ગયા। વાતચીત દરમિયાન પીરે પૂછ્યું, મારા પાસપોર્ટ પર આપ સ્ટેમ્પ મારી આપશો ને? તેણે જવાબ આપ્યો, મારી હદમાં આપ ફરી શકો તેટલા પૂરતી પરવાનગી હું આપને આપીશ। પીરે કેપ્ટનનો આભાર માન્યો અને પછી રજા લઈ રવાના થઈ ગયા। એક સારું જેવું વિધન દૂર થઈ ગયું હતું, તે માટે પીરે મોલાનો પાળ માન્યો। સાથીઓ પણ ચિંતા દૂર થતા આનંદમાં આવી ગયા હતા, તેથી સગડાઓ મુખી શાહ લંગરને ત્યાં જવાનો માર્ગ આનંદથી કાપી રહ્યા હતા। બે કલાકનો એ રસ્તો કેવી રીતે પસાર થઈ ગયો એ કોઈ ન સમજી શક્યું। આ પછી જ્યારે કાફલો મુખી શાહ લંગરના નિવાસસ્થાને આવી પહોંચ્યો, ત્યારે ત્યાં એકઠા થયેલા સંખ્યાબંધ મોલાઈઓ ઢોલ વગાડતા વગાડતા પીરને સામૈયું કરવા આવી પહોંચ્યા। તેઓ પીરને જોઈને અતિશય આનંદમાં આવી ગયા હતા। સગડાઓ પીરના ઘોડાની આસપાસ વીંટળાઈ વળ્યા અને કુરબાન મોલા કુરબાન મોલાનો નાદ ગજવી આનંદ વ્યક્ત કરવા લાગ્યા। પીર આ લોકોની ફિદાયગીરી અને ભક્તિભાવ જોઈને અત્યંત પ્રભાવિત બની ગયા। એટલા બધા મોલાઈઓ ઘોડાની આસપાસ એકઠા થઈ ગયા હતા એ ઘોડા પરથી ઉતરી મુખીના ઘરમાં પણ જઈ શકાય તેમ ન હતું, અને પીર માટે માર્ગ કરવામાં આવ્યો અને પીર મુખીના ઘરમાં દાખલ થયા। પીર જે ઓરડામાં ઉતર્યા હતા તેને ઘણી સારી રીતે શણગારવામાં આવ્યો હતો અને દરેક સગવડો કરવામાં આવી હતી।
તુરત મજલિસ ગોઠવવામાં આવી અને વાયઝનો કાર્યક્રમ રખાયો. પીર જ્યારે આ પ્રદેશમાં મુખી શાહ લંગરને ઘેર આવ્યા હતા તે તારીખ 13 ઓક્ટોબર 1923નો દિવસ હતો. સાંજ સુધીમાં તો આજુબાજુના પર્વતોમાંથી ટોળા બંધ મોલાઈઓ મુખીના નિવાસસ્થાને એકત્ર થઈ ગયા હતા. પીરે સગડાઓને મુલાકાત આપી અને તેમના માટે જાણી શકાય તેટલી વિગતો જાણી. ત્યાંના મોલાઈઓ સુખીથી જીવન નિર્વાહ કરી રહ્યા હતા. એ વખતે તેઓ પાસે સારા પ્રમાણમાં જમીન હતી અને તેઓ ખેતીનું કામ કરતા હતા. બીજા દિવસે કેપ્ટને પીરના પાસપોર્ટ મોકલી આપ્યા. પીરે એવો વિચાર કર્યો કે નદીની પેલી પાર જે જમાત રહે છે તેને પહેલાં મળી લેવું, કારણ કે તેમ ન થાય તો ફરી એ લોકોની મુલાકાત માટે આવવું પડે. તેઓ બીજી હદમાં રહેતા હતા, તેથી કેપ્ટનની પરવાનગીની જરૂરી હતી. પીરે કેપ્ટનને કહેવડાવ્યું કે જો તેઓ એ લોકોને મળવાની રજા આપે તો ત્યાં મોલાઈઓ સાથે મુલાકાત કરી ફરી પાછા અહીં આવી જશે. કેપ્ટને પીરની વિનંતીનો સ્વીકાર કર્યો અને પીર નદીના પેલી પાર વસવાટ કરતા મોલાઈઓની મુલાકાત રવાના થઈ ગયા. સાંજના સગડાઓ જુગદુર્જ નામની જગ્યાએ આવ્યા જ્યાં મોટી સંખ્યામાં જમાત એકઠી થઈ હતી. ત્યાંના મુખીનું નામ અબ્દુલ રહેમાન હતું અને તેમને ત્યાં જમાત એકઠી થઈ હતી. પર્વતની તળેટીમાં આવેલા એક સુંદર બંગલામાં પીરનો તારો રાખવામાં આવ્યો હતો. અહીં જમાતની મુલાકાત કરી જ્યારે પીર બીજા સ્થળે રવાના થયા ત્યારે પીરની સાથે મુખી અબ્દુલ રહેમાન, મુખી શાહ લંગરના જમાઈ કામળિયા શમસુદ્દીન વગેરે પણ જોડાયા અને માર્ગમાં મુખી શાહ બદર પણ સાથે થઈ ગયા. સાથીઓની સંખ્યા વધી ગઈ. પીરને લાગ્યું કે આથી સત્તાવાળાઓ નારાજ થઈ જશે, તેથી તેમણે 3 મુખીઓ સિવાય કોઈને પણ ગામમાં પોતા સાથે ન આવવા માટે વિનંતી કરી. તારીખ 15 ઓક્ટોબર 1923ના તેઓ યોગ નામના સ્થળે આવ્યા જ્યાં એ વખતે અફઘાન સરહદ ઘણી નજીક હતી. પીરને સામે પાર જવું હતું પણ માર્ગમાં પુષ્કળ પાણી હોય સામે કિનારેથી પીરના માટે ઊંટો મોકલાવવામાં આવ્યા હતા, જેના પર બેસીને પીર સામે પાર પહોંચી ગયા. પાણી બહુ જ ઊંડું ન હોવાથી તેનો પ્રવાહ ઘણો ઝડપી હતો, પરંતુ ઊંટ ઘણા જ મજબૂત હતા તેથી પાર કરતા કોઈ પણ મુશ્કેલી ન પડી. ત્યાં પીરના કેટલાક સાથીઓ અગાઉથી પહોંચી ગયા હતા જેમના સાથે પહેલા મુલાકાત થઈ હતી. દરેક સ્થળે પીરને કોઈ ને કોઈ સાથીને અગાઉથી રવાના કરતા જેથી જમાતને સમાચારો મળી જતા. આ પછી જમાત સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે જમાત આનંદમાં આવીને નાચવા લાગી. ત્યાં સુધી મજલસ કરવામાં આવી અને એ પૂર્ણ થતાં સગડાઓ અફઘાન સરહદમાં જવા તૈયારી કરવા લાગ્યા. આ વખતે સમાચારો મળ્યા કે એ હદના એક કાજી સાહેબ આસ તરફ આવ્યા છે, તેથી પીરે પહેલાં કાજી સાહેબની મુલાકાત કરી લેવાનું ઉચિત માન્યું. લાંબા કદના એ કાજી સાહેબે પીરને પ્રેમથી સત્કાર કર્યો અને પોતાની સરહદમાં પ્રવાસ કરવા માટે આનંદથી સંમતિ આપી. એ રાત યોગમાં પસાર કરી બીજી સવારે પીર પાગીશ નામની જગ્યાએ આવ્યા અને ત્યાં પણ મોલાઈઓની મુલાકાત કરી. તારીખ 18 ઓક્ટોબર 1923ના તેઓ ફરી રશિયન સરહદમાં આવી ગયા. તેઓ જે જગ્યાએ આવ્યા હતા તેનું નામ સુનખાર હતું, જ્યાં એક બીજો કિલ્લો આવેલો હતો.
પીર કિલ્લામાં ગયા અને ઓફિસર સામે પોતાના પાસપોર્ટ રજૂ કર્યા. ઓફિસરે તુરંત જ પાસપોર્ટ પર સહી કરી આપી અને પીરને માટે ચા પાણી યોજ્યા. તેણે ભોજન માટે પણ આમંત્રણ આપ્યું, પણ સમય ન હોય પીરે આદર સહિત તેનો અસ્વીકાર કર્યો. આથી તેણે પીરને ઉતારે એક જાનવરને મોકલી આપ્યું. આ જગ્યાએ મુખી જમીલ અને શાહ હરીશ નામના મોલાઈ આગેવાનો સાથે પીરની મુલાકાત થઈ. તેઓ દૂરના સ્થળે રહેતા હતા અને ખાસ પીરની મુલાકાત કરવા માટે આવ્યા હતા. અહીં પીરને જણાયું કે તેમની દરેક પ્રવૃત્તિ ઉપર કેટલાકો તરફથી ચાંપતી નજર રાખવામાં આવે છે, પરંતુ પીરે આ બાબતની નોંધ ન લીધી, કારણ કે તેમનું કાર્ય પોતાના હમદીનોને મળવાનું હતું અને તેઓને ઇમામના ફરમાનો અને પોતાની વાયસ સંભળાવવાનું જ હતું. આ સિવાય આ મુલાકાતનો બીજો કોઈ હેતુ ન હોય તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી. અને આમ એક પછી એક બીજા સ્થળો વટાવતા અને દરેક જગ્યાએ ટોળાબંધ મોલાઈઓની મુલાકાત કરતા કરતા પીર સબજાલી તારીખ 20 ઓક્ટોબર 1923 દિને રેન નામની એક એવી જગ્યાએ આવ્યા કે જ્યાં એક બીજો કિલ્લો હતો. અહીં પણ પાસપોર્ટ પર સહી કરવાની હોય પીર પોતાના સાથીઓ સાથે કિલ્લાના અમલદાર પાસે ગયા, જેણે પણ આનંદથી સહી કરી આપી. આમ આ પ્રદેશના અફસરો સાથ નહીં આપે અને પ્રવાસ મુશ્કેલ બની જશે એવો જે ભય હતો તે ખોટો પડતો રહ્યો. દરેક અમલદાર આગળ પ્રવાસ માટે પરવાનગી આપતો હતો અને પીરનું દરેક રીતે સ્વાગત થતું રહ્યું હતું. આના પછવાળે ઇમામની દયા અને રહેમત હતી એમ સગડાઓ સમજતા હતા, તેથી ડગલે ને પગલે બધા ઇમામના શુક્રાના અદા કરતા પોતાનો પ્રવાસ તેની મદદથી જ આગળ વધી રહ્યો હતો. હમણાં સુધીની દરેક મુશ્કેલીઓ આસાન થઈ ગઈ હતી, તેમ આ બધું પણ સરળ બની શકે તેની પીરને ખાતરી હોય તેઓ આગળ વધ્યા. તે જગ્યાએ ઘણી મોટી સંખ્યાએ મોલાઈઓ વસવાટ કરતા હતા, તેથી એક કિનારા પર જમાતને એકત્ર કરવામાં આવી અને તેઓ સમક્ષ ઇમામના ફરમાનો રજૂ કરવામાં આવ્યા. ત્યાંથી ખારુક 10 માઇલના અંતરે આવેલું હતું. પીરે ભરેલી મજલસમાં હજારો મોલાઈઓ એકઠા થયા હતા અને પીર વાયસ કરી રહ્યા હતા. દરમિયાન બે સૈનિકો મજલસમાં પીરના પાસે ધસી આવ્યા અને તેમના પીરના હાથમાં એક પત્ર મૂક્યો. પીર સમજી શકે તે ભાષામાં એ પત્ર નહોતો લખાણો, તેથી પત્રમાં શું છે તે વાંચવા માટે પીરે એક દુભાષિયાને એ પત્ર આપ્યો. આ દરમિયાન પીરે વાયસ કરવાનું ચાલુ રાખ્યું. દુભાષિયો તો પત્ર વાંચીને ગભરાઈ ગયેલો જણાયો. આ પછી તેણે પીરને જે હકીકત જણાવી તે અત્યંત ગંભીર હતી. આ પ્રદેશમાં મોલાના હજારો આશકો વસવાટ કરતા હતા, જેઓ ઇમામના નામ પર પોતાનું સર્વસ્વ કુરબાન કરવા દરેક પળે તૈયાર હોવાનું પીરે જોયું હતું. તો આ હજારો ફિદાયોની વચમાં થોડાક મુનાફિકો પણ હતા, જેઓ લાગ મળે ત્યારે મોલાઈઓને પજવવાનું કામ કરતા. આ લોકો ખુલ્લી રીતે ફિદાઈઓનો સામનો નહોતા કરી શક્યા, પરંતુ કાયરોની જેમ તક મળે ત્યારે પીઠ પાછળ ઘા કરતા. આવી રીતે કોઈ મુનાફિકે પીર સબજાલી માટે પણ ખારુક ખાતે ત્યાંના ગવર્નરને
ખોટો રિપોર્ટ કર્યો હોય. ગવર્નર તરફથી પેલા બે સૈનિકો આવ્યા હતા અને તેમના પાસે જે પત્ર હતો તે વોરંટ હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે પીર અને તેમના સાથીઓએ આ સૈનિકોના હવાલે થઈ જયું અને સગડાઓએ ખારુકના કિલ્લામાં હાજર થવું. પીર સહેજ પણ ન ગભરાયા. તેમણે પોતાની વાયસ ચાલુ રાખી અને મનમાં મોલાનું રટણ કરવા લાગ્યા. હમણાં સુધી એ દયાળુએ જ મદદ કરી હતી અને હવે પણ તે જ મદદ કરવાનો હતો. તેથી પીરના મનમાં કોઈ પણ જાતનો ભય ન હતો. તેમણે વાયસને પણ અધૂરી ન મૂકી, પરંતુ હિંમતથી પેલા બે સૈનિકોને ઇશારો કરીને બેસી જવાનું કહ્યું અને પીરને પકડવા આવેલા એ બે સૈનિકો પણ ચાવી મારેલા પૂતળાની જેમ બેસી ગયા. હજારો મુલાયો શું બની ગયું છે અને શું બનવાનું છે તે ન સમજી શક્યા. પીરનો હેતુ પણ એમ જ હતો કે મોલાયોને કશી ખબર ન પડે. દરમિયાન બીજા 10 સૈનિકો મારતે ઘોડે આવી પહોંચ્યા. તેઓ પાસે પણ પીરની ધરપકડના વોરંટો હતા, પણ પીરે આમ છતાં પોતાની વાયસ ચાલુ રાખી અને સૈનિકોને થોભી જવા માટે ઇશારો કર્યો. અને જ્યારે વાયસ પૂરી થઈ ત્યારે પીર શાંતિથી ઘોડા પર સવાર થયા. સ્થાનિક જમાતના આગેવાનોએ પીરનો સાથ આપવા માટે ઈચ્છા બતાવી, પણ પીરે તેમને જમાતની સંભાળ લેવાનો કહી પોતાના સાથીઓ સાથે રવાના થઈ ગયા. આ પછી જમાતને ખબર પડી કે પીરને પકડીને લઈ જવામાં આવ્યા છે ત્યારે આખી જમાત ગભરાઈ ગઈ. સગડાઓ જાણતા હતા કે એક વખત જેને પકડીને કિલ્લામાં લઈ જવામાં આવે છે તે ભાગ્યે જ જીવતો બહાર નીકળે છે. અહીંના અફસરોની ક્રૂરતા, ઘાતકીપણું વગેરે માટે બે મત ન હતા, પરંતુ પીરની શ્રદ્ધા માટે પણ બે મત ન હતા. એકના હાથમાં દુનિયાવી સત્તા હતી તો બીજાના સાથે સર્વ સત્તાધારીનો છાંયો હતો. પીરને ડરવાનું કોઈ કારણ ન હતું. તેઓ શાંતિથી ઘોડા પર બેસીને પેલા સૈનિકો સાથે જઈ રહ્યા હતા. શુક્રલીલા વલહમદુલિલ્લા, શુક્રલીલા વલહમદુલિલ્લા.